પાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વોર્ડ નંબર 16ની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 16 મ્યુનિસિપલ કાઉન્સિલર સ્નેહલ પટેલ દ્વારા ભીની આંખે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ખોટા રિપોર્ટ મેયરને રજૂ કરે છે અને મેયર તેને માન્ય રાખી અમોને કહે છે કે તમારા વિસ્તારમાં પાણી તકલીફ નથી, જ્યારે આજરોજ મળેલી વોર્ડ નંબર 16ની સંકલન બેઠકમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના દ્વારા કે તેમને જે રજૂઆત હતી તેને માન્ય રાખી આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 16ના કાઉન્સિલર સ્નેહલ પટેલ, ઘનશ્યામભાઈ સોલંકી, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, દક્ષિણ ઝોન એએમસી નીતિન સોલંકી, ટાઉન પ્લાનિંગ જીતેશ ત્રિવેદી, દક્ષિણ ઝોન કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિ અને દક્ષિણ ઝોનના અધિકારી સાથે સંકલન બેઠક મળી હતી અને વોર્ડ નંબર 16ના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે અને મ્યુનિસિપલ કાઉન્સિલરોમાં અને અધિકારીઓમાં સંકલનનો અભાવ દૂર થાય તે સંદર્ભે બેઠક યોજાઈ હતી. વોર્ડ નંબર 16માં ગઈ સામાન્ય સભામાં સ્નેહલબેન જે સભા છોડીને નીકળી ગયા હતા, ખૂબ ભાવુક થઈ ગયા હતા કે એમના એરિયામાં પાણીના પ્રોબ્લેમ છે. 15-20 દિવસ પહેલાં એમણે મેયરને અને મને રજૂઆત કરી હતી. અમે આ બાબતની રજૂઆત આખા લિસ્ટ સાથે પાણી પુરવઠાના ડિસ્ટ્રીબ્યુશનના એચઓડી, એરિયાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને કમિશનર સાહેબ જોડે વાત કરી હતી અને એ પ્રમાણે એક્શન લેવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. છતાં માન્ય સભાસદશ્રીને એવું લાગ્યું કે અધિકારીઓ જોઈએ એ સ્પીડથી કામ નથી કરતા, એટલે આજે એમની હાજરીમાં વોર્ડ નંબર 16ના તમામ અધિકારી, ખાસ કરીને DYMC એક્ઝિક્યુટિવ એન્જિનિયર, DE પાણી પુરવઠાના, HOD પાણી પુરવઠાના, DE વોર્ડના, DEAA સેનેટરી ઇન્સ્પેક્ટર, વોર્ડ ઓફિસર તથા અલગ અલગ ડિપાર્ટમેન્ટના HOD, રોડ શાખાના HOD, વરસાદી ગટરના HOD, ડ્રેનના HOD, AMC તમામ અધિકારીઓની હાજરીમાં વોર્ડ નંબર 16ના જે કોઈ પ્રોબ્લેમ હોય એના માટે કાઉન્સિલર અને અધિકારીઓ વચ્ચે સંકલન સંધાય, અધિકારી વચ્ચે સંકલન સંધાય અને એક ફાઇન ટ્યુનિંગથી પરફેક્ટ રીતે કામ ચાલે. જેમાં વરસાદી સિઝન છે, ખાસ કરીને પાણીના પ્રોબ્લેમ, લો પ્રેશરના પ્રોબ્લેમ, કન્ટામિનેશનના પ્રોબ્લેમ, સોમા તળાવ બૂસ્ટર પંપની જગ્યાનો વિવાદ જે લક્કડપેઠાની જગ્યા હતી એ પણ વહેલી તકે ઉકેલાય અને એના બદલે ઓલ્ટરનેટ જગ્યા આપી અને સોમા તળાવનો બૂસ્ટર પંપ 4-5 દિવસમાં આઇટમ સ્ટેન્ડિંગમાં મંજૂર થઈ ગઈ છે, વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે. જગ્યાના ટાઇટલને ઇસ્યુ હોવાને લીધે વહેલી તકે આ જગ્યા મળી જાય, જેથી કરીને ઘણી બધી સોસાયટીના પાણીના પ્રોબ્લેમ સોલ્વ થાય એવા છે. એટલે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી. રોડમાં જે કોઈ ટ્રેન્ચિંગ વર્ક છે, ગટરના ઢાંકણા છે, વરસાદી મેઠોના ઢાંકણા છે, જે કોઈ દબાણો છે અને રોડ ઉપર પથારા કરતા હોય એ તમામ લોકો માટેની જે નીતિ છે એને સ્ટ્રિક્ટલી લાગુ કરવામાં આવે, જેથી કરીને વોર્ડના વોર્ડ ઓફિસરો, DEAA એક્ઝિક્યુટિવ એન્જિનિયર એક જવાબદારીપૂર્વક વર્તે અને કાઉન્સિલરોને લૂપમાં રાખી અને જે કોઈ નવા પ્રોજેક્ટ કરવાના હોય અથવા વોર્ડની જે કોઈ એક્ટિવિટી થતી હોય એ તમામ એક્ટિવિટીથી વોર્ડના કાઉન્સિલરો માહિતગાર રહે એ જરૂરી છે. નાગરિકો જોડે ખૂબ સંવેદનાથી વર્તવામાં આવે, નાગરિકોનો રિસ્પોન્સ ખૂબ સારી રીતે આપવામાં આવે, જેથી કરીને VMC એક કહેવાય કે સુશાસનને વળગેલી સંસ્થા છે એવું પ્રસ્થાપિત કરી શકાય. મૂળ કોમ્યુનિકેશનના નાના મોટા ઇસ્યુ હતા, ડિપાર્ટમેન્ટમાં ઇન્ટરનલ કોઓર્ડિનેશનનો પણ થોડો અભાવ જોવા મળ્યો છે. આ તમામ બાબતની જવાબદારી DYMCને સોંપવામાં આવી છે કે TDO ડિપાર્ટમેન્ટ હોય, કોઈ જગ્યાએ દબાણ ખસાડવાના હોય, કોઈ જગ્યાએ પાર્કિંગની નોટિસ આપી હોય, કોઈ રસ્તામાં ઓટલા બની ગયા હોય, કોઈ જગ્યાએ વરસાદી ગટરમાં કોઈ દબાણ આવતું હોય, પાણીની લાઇનમાં દબાણ આવતું હોય, કોઈ જગ્યાએ ઇલીગલ પાણીના કનેક્શનો ફોડ્યા હોય, આ તમામ બાબતો ખૂબ ચીવટતાથી અને ખૂબ મેટિકલસલી કાઉન્સિલરોની ઈચ્છા પ્રમાણે અધિકારીઓ કામ કરે અને અધિકારીઓની જે તકલીફ છે એ કાઉન્સિલરો સમજે એ આશયથી આજની આ મિટિંગ બોલાવવામાં આવી હતી. મિટિંગ ખૂબ સૌહાર્દપૂર્ણ રહી છે અને કાઉન્સિલરોને સંતોષ મળે એ પ્રમાણે તમામ જવાબો જે અધિકારીઓ પાસે લેવાના હતા એ પણ લીધા છે અને આગળનો એક્શન પ્લાન પણ ટાઈમ લિમિટ સાથે નક્કી કરવામાં આવ્યો છે. આજની બેઠક ચેરમેનશ્રીએ બોલાવ્યા હતા, પાણીના ઇસ્યુને લઈને આજે મિટિંગ લીધી છે. જે કંઈ કામગીરી કરવાની હોય એ વહેલી તકે પૂરી થશે એવી ચેરમેનશ્રીએ ખાતરી આપી છે.
બધા જ અધિકારીઓ પણ હાજર હતા અને જે કંઈ કામગીરી હશે એ વહેલી તકે પૂરી થશે એવી ખાતરી આપેલી છે. વિસ્તારના જે કંઈ કામો હતા, અમારું તળાવની કામગીરી હોય કે વરસાદી પાણી ભરાતાની કામગીરી હોય કે ચાર રસ્તા હોય ત્યાં જે રોડ સુધીનો ટ્રાફિક હોય એની કામગીરી હોય, પાણીની કામગીરી હોય, ડ્રેનેજની લાઇનોની કામગીરી હોય, ગંદા પાણીના ઇસ્યુ હોય, બધા જ કામગીરીને આજે એમને અમને કીધું છે કે વહેલી તકે પૂરા કરીને આપીશું. એ દિવસની રજૂઆતને લઈને આજે ચેરમેનશ્રીએ જે મિટિંગ બોલાવી એમનો પણ હું ખૂબ ખૂબ ચેરમેનશ્રીનો આભાર માનું છું. કેટલા દિવસમાં કામનો નિકાલ આવશે? અઠવાડિયું 10 દિવસ કીધું છે કે જે કંઈ નવીન કામગીરી પાણી માટેની કરવાની હશે એ ચાલુ થશે.